Call Smart Work. Oye, llega, ¿me llama? મિત્રો સવારના પોણા સાત થયા છે અને અમે બધા લગભગ હું ને મારું ગ્રુપ ફ્રેશ થઈને તૈયાર થઈને આવી ગયા છે અને 7 વાગ્યાની આસપાસ ત્યાં સાંકરી ત્યાં સામે સાંકરી ગામ છે ત્યાં થોડી ખરીદી કરવા માટે જઈશું અને પછી 9 વાગે નાસ્તો કરી અને કંબલ ઉઠાડવા પડ્યા લાઈટ ની સગવડ છે ઉપર લઈને આવશો ને ઉપર કેદારનાથ ટ્રેક ઉપર આટલી મોટી બેગ ઉપાડું છું અરે ભાઈ 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 ઉપર થોડી લેવાય અરે ખંભે નાખી દેજો મને કાંઈ વાંધો નહીં ખંભે ઓ સામાન અહીંયા નીચે મૂકી દેશે બધા અને આ એક સ્મોલ બેગ લઈને ઉપર જવાના છીએ દિશભાઈ ચા લઈને આવી ગયા છે મસ્ત ગરમ મજાની ટી અને મોહિતભાઈ ચા ભરે છે બ્લેક ટી જેને બ્લેક ટી પીવી રહ્યો બ્લેક ટી અને હવે જઈએ સાંકળી થોડીક ખરીદી કરવા માટે મદન ના ગા કરે છે ભાઈ થોડી ખરીદી કરી લેવા ને જાય છે અમારા ટેન્ટ ઉપર સબ્જી તૈયારી થઈ છે ટ્રેક ઉપર જવાની બધા આવી ગયા છે નાસ્તો બાસ્તો કરી લીધો છે બ્રેકફાસ્ટ કરી લીધો છે અને બધા ગોઠવાઈ ગયા છે યાર લાઈન મસ્ત ઓકે ભૂખ તો નહીં લાગી રહી આપણે બતા સકતે ઓર પાણી વોટર બોટલ આપને ભર દીયા યા કિસી ને નહીં ભરી અભી ઓર કિસી કોઈ પ્રોબ્લમ શૂઝ પહેરને મેં સ્ટીક મેં શેરું જગુ કેસા કાલીન ભૈયા કી જય
हमारे चाचा विधायक है सही में। अरे हाय, कैसे हो? हाय दिनेश भाई, बढ़िया बढ़िया दिनेश भाई। चलो मिलते हैं दोपहर में। दिनेश राणा सर, यो हाय सर, करते हैं स्टार्ट? बिल्कुल सर, थैंक यू। ટ્રેકિંગની શરૂઆત કરી દીધી છે મિત્રો, અને હવે જાય છીએ કેદારકંઠા ચુડાકા તાલાકની બાજુ જાય, ખબર આટલા લોકો અંદર ગયા। ઓકે, કેદારકંઠા ટ્રેક અહીંયા ફોરેસ્ટની પરમિશન અહીંયા બને છે, વન વિભાગમાં અહીંયા જેટલા બી લોકો અંદર જાય એની એન્ટ્રી કરાવવી પડતી હોય છે ને, એન્ટ્રી ફીસ નોમિનલ લેતા હોય છે જેટલા બી દિવસ તમે ફોરેસ્ટની અંદર રહો। ઓકે, બાય ચાન્સ આ લોકો પાસે લિસ્ટ હોય કાટા લોકો અંદર ગયા છે, બાય ચાન્સ કોઈ અમુક ટાઈમ સુધી બહાર નથી આવતું, બરાબર, માની લો એમની જે પીરિયડ હોય 3 ડેઝ 2 ડેઝ માટે, એના પછી બી એકાદ દિવસ એ લોકો વેઇટ કરે, એના પછી એ લોકો મે બી રેસ્ક્યુ ટીમ મોકલતા હોય। ઓકે ઓકે, એટલે જ્યારે બહાર નીકળે ત્યારે એટલે ખબર કે આટલા લોકો બહાર સહી સલામત આવી ગયા, એટલે આવી એટલે એન્ટ્રી ફરજિયાત કરાવવાની, પછી આગળ જવાનું। 1 કિલોમીટર જેટલું આવો સીધો રસ્તો હતો, બટે કઈ ચાલશે ચાલુ ન હોય તો એ બહુ મજા આવી ને બધાને વિચારીને હાર્ડ છે પણ મજા આવ્યું છે, બસ આવા પથ્થર ચડવાના છે, ખરેખર ટફ છે પણ મજા આવ્યું છે, વાતાવરણ ચડવા, પાણીનો અવાજ, પાણીનો સાઉન્ડ, બધો આવા પથ્થર પરનો જ રસ્તો છે, જોઈ આવે ક્યાં સુધી મિત્રો। અહીંયાથી છે ને 1.5 કિલોમીટર હજી દૂર છે, અને આ છે બાસુરીલા બાબાકા ઢાબા, બધા બેસીને મજા કરે છે અને બીજા બધા ફ્રેન્ડ આવે છે। બહુ જોરદાર,
મિત્રો જુડાકા તળાવ આવી ગયો અને અહીંયા કેમ્પિંગ છે ત્યાં અને અમારું કેમ્પિંગ અમારા ટેન્ટ આગળ છે અને આવી ગયું 3.5 કિલોમીટર ટ્રેકિંગ કર્યું પણ બહુ મજા આવી પાસ્તા રાઈસ દાલ ચમચી છે ખરેખર એક ટેન્ટમાં 4 જણા રાતે ખબર પડશે કેવી ઠંડી લાગે છે રેલી સ્પ્રે છે મજા લઈએ છીએ બાકી બધા ટેન્ટમાં સુઈ ગયા છે અને અમે આટલા લોકો અહીંયા બેસીને મજા કરીએ છીએ પોઠિયો નંદી એની સાથે હતો કેદારકંથા ઉપર એટલે શંકર ભગવાન ગાયના ભાંભરવાના લીધે એ વારે વારે ડિસ્ટર્બ થતા હતા તપમાં ભંગ થતો હતો એટલે એ તો છતાં પણ રહે પણ એનો પોઠિયો છે ગાયનો અવાજ સાંભળીને પકડો ના રહ્યો એટલે એના માટે પોઠિયો ત્યાંથી નીચે આવ્યો જોડાકા તાલાબ સુધી એ પોઠિયો છે નીચે આવવા દોડ્યો એટલે શંકર ભગવાન એમ કહ્યું કે હું ગમે ત્યાં તપ કરું છું તું હંમેશા મારી સાથે રહે છો પણ આ વખતે તો ગાયનો અવાજ સાંભળીને મને મૂકીને તું કેમ જતો રહ્યો એટલે તને એની સાથે ગાય સાથે પ્રેમ થયો કે તું એને મળવા જતો રહ્યો એટલે અહીંયા એ જુડાકા તાલાબ પાસે પહોંચ્યો એટલે શંકર ભગવાન એને શરાબ પીવડાવ્યો પોઠિયાને એટલો શરાબ પીવડાવ્યો કે એ 6 મહિના સુધી અહીંયા ને અહીંયા રહ્યો કે જુડાકા તાલાબ જુડા એટલે એનું છાણ મળમૂત્ર એ બધું એ ત્યાં ત્યાં જતું રહ્યું એ ચાલી જ નહોતો શકતો બિલકુલ એટલો એને શરાબ પીવડાવ્યો એટલે એ ત્યાં તળાવ જેવું થઈ ગયું ને એટલે એ તાલાબનું નામ પણ જુડાકા તાલાબ જુડા એટલે હિન્દીમાં તમે સમજી શકો છો જુડા એટલે કચરો જ થાય નંદી એ જ્યાં પોતાનો કચરો છાણ છે મળમૂત્ર છે ઠાલવો છે એ તળાવ જુડાકા તાલાબના નામે ઓળખાય છે અહીંની જાત્રામાં પણ એવું કહેવાય છે અહીંના લોકોની જાત્રા જે કરે આપણે કહે કેદારનાથની જાત્રા કરી એટલે આપણી ચારધામ જાત્રા પૂરી થઈ ગઈ પણ આ લોકોનું એવું છે કે પહેલાં તમે કેદારકંથાની યાત્રા કરો જો એ કર્યા પછી તમે કેદારનાથની યાત્રા કરો તો તમારી કોઈ પણ ઈચ્છા સારા દિલથી સફળ થાય છે એમ તમે માંગો એ તમને મળે છે લાઈના લોકો એ લોકો પેલા કેદારકંથાની યાત્રા કરે છે અને પછી કેદારનાથની યાત્રા કરે છે ઉપર શિવજી એ જે તપ કર્યું એમનું આસન પણ એઝ ઇટ ઇઝ છે બહુ જ ટેસ્ટી છે મશરૂમ નો સૂપ છે ગરમ છે ઘણું સાફ છે
Chalo, 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 chalo.